नमस्कार विद्यार्थी मित्रों, धोरण 5 विषय पर्यावरण पाठ 1 मजानी इंद्रियो अने भाग 3 आपणे अगाउना तासमां प्राणीनी जुदी जुदी इंद्रियोनी बात करी, जेमां सूंघवानी, जोवानी, बराबर आवी रीते आपणे अलग अलग अने कानी आवी रीते जुदी जुदी इंद्रियो शुं कार्य करे छे अने एनी असर प्राणीओ द्वारा पण कई इंद्रियोनो आपणे उपयोग करीए छे एनी आपणे माहिती मेळवी। तो हवे आपणे भाग 3 मां आपणे प्राणीओ अवाज द्वारा संदेशाओ मोकले छे एनी आपणे माहितीनी चर्चा करीशुं। एटले आम आपणे जोवा जईए तो के घणा बधा जे प्राणीओ छे ए प्राणीओ ए शुं तमने शुं लागे छे के आपणी भाषा समझी सके छे अथवा तो आपणे प्राणीओनी भाषा आपणे समझी शकीए छे? तो आ प्रश्न आपणा दरेकमां थतो होय छे। तो ए लोको अंदर अंदर कई रीते वातो करता हशे? तो एनी माटे आपणे आजे आ पर्यावरणमां अवाज द्वारा संदेशानी माहिती आपणे मेळवानी छे। तो पाना नंबर 9 ऊपर लंगूर ऊंचे जळ परथी बीजा प्राणીઓને વગ ચિત્તાના ભયથી સાવધાન કરે છે। આમ લંગૂર એક ખાસ પ્રકારના ચેતવણી સંકેત આપી સાવધાન કરે છે। બરાબર, લંગૂર એટલે કે આપણે જે વાંદરો કહીએ, બરાબર, એ શું કરે છે? એ પોતાના જે પણ જે સાથીદારો છે અથવા તો જે પણ પોતાનું જૂથ છે એ જૂથને વગ ચિત્તા એટલે કે જે શિકાર કરનારા જે પ્રાણીઓ છે એ લોકોને સાવધાન કરવા માટે શું કરે છે? એક અલગ જ પ્રકારનો અવાજ કરે છે અને એ લોકોને ચેતવણી આપે છે કે અહીંયા શું છે, ભય છે। પક્ષીઓ પણ ભય વિશે ચેતવણી આપે, ચેતવણી અને સંકેત આપે છે। કેટલાક પક્ષીઓ ભય માટે અલગ પ્રકારના અવાજ કરતા હોય છે। ઉદાહરણ તરીકે દુશ્મન આકાશમાંથી આવે તો જુદા પ્રકારની ચેતવણી અને જો દુશ્મન જમીન પર હોય તો અલગ પ્રકારની ચેતવણી સંકેત આપે છે। તો આવી રીતે પ્રાણીઓની સાથે પંખીઓને પણ શું હોય છે, આવી રીતે અલગ પ્રકારની ચેતવણી આપે છે। જમીન પર હોય ત્યારે અલગ પ્રકારની ચેતવણી આપે છે અથવા તો કોઈ ઊંચાઈ પર બેઠા હોય અથવા તો કોઈ પ્રાણી જોયું હોય તો અલગ પ્રકારની ચેતવણી, એવી રીતે અલગ અલગ જગ્યા ઉપર એ લોકો અલગ અલગ અવાજ દ્વારા દુશ્મનોની ચેતવણી આપતા હોય છે। એટલે કે દરેક સમયે એ લોકોનો અવાજ કેવો હોય છે, જુદો જુદો હોય છે। અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પણ વાઘ, સિંહ જેવા પ્રાણીઓ કઈ દિશામાં હશે તે પક્ષીઓના અવાજના સંકેત દ્વારા ત્યાંના કર્મચારીઓ અધિકારીઓ જાણી શકે છે। એટલે આપણે જોવા જઈએ તો તમે અમુક ટીવીમાં અથવા તો તમે પોતે પણ અમુક અભયારણ્યમાં ગયા હશો, ત્યાં પણ ત્યાંના જે કર્મચારી હોય છે એ કર્મચારી પણ પંખીઓના અથવા તો પ્રાણીઓના અવાજની ઉપરથી પણ એ લોકોની દિશા નક્કી કરી લે છે કે એ કયા સ્થાન પર હશે। માછલીઓ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે, એટલે જે પાણીમાં જે માછલીઓ છે એ લોકો પણ શું કરે છે, એ લોકોને પણ વિદ્યુત સંકેત આપે છે। જ્યારે ભૂકંપ અથવા વાવાઝોડું આવવાનું હોય ત્યારે અમુક પ્રાણીઓ અલગ પ્રકારનું વર્તન કરે છે। જંગલની આસપાસ રહેતા પ્રાણીઓ અને પ્રાણીઓના આ વર્તનનું અવલોકન કરી ભય વિશે જાણી લે છે। બરાબર, એટલે આમ અમુકના આપણે અવાજથી અથવા આપણે દાદા દાદીના કોઈક આપણને કહેતું હોય કે કોઈ પ્રાણી રમતું હોય અથવા કૂદતું હોય તો એના ઉપરથી આપણા દાદા કે દાદી આપણને એવું કહેતા સાંભળ્યું હશે આપણે ક્યારેક કે કંઈક થવાનું હોય ને ત્યારે એ પ્રાણીઓને પહેલાં ખબર પડી જાય છે। તો એવી જ રીતે આ પ્રાણીઓના વર્તન ઉપરથી આપણે એવું અનુમાન કરી શકીએ। તો 2004માં અંદમાન ટાપુના જંગલોની અમુક આદિજાતિઓએ પ્રાણીઓના અલગ પ્રકારનું વર્તન જોયું, એટલે કે 2004ની આ વાત છે, ત્યાંના જે આદિજાતિઓ એટલે કે આદિજાતિઓના જે લોકો હતા તે ત્યાંના પ્રાણીનું વર્તન કેવું થઈ ગયું હતું, કંઈક અલગ થઈ ગયું હતું અને એ લોકોએ જોયું, તેઓએ કોઈનું ભયનું અનુમાન થયું અને તે લોકોને શું લાગ્યું કે કોઈ ભયાનક કોઈ વસ્તુ થવાની હોય એવો પણ એ લોકોને અનુભવ થાય છે, જેથી તેઓ ટાપુની સલામત જગ્યાએ જતા રહ્યા અને એના એ બધા વર્તન જોઈ અને એ લોકો ક્યાં જતા રહે છે, સલામત કોઈ જગ્યા ઉપર જતા રહે છે। થોડી જ વારમાં ટાપુને સુનામીનો ફટકો લાગ્યો પરંતુ આ લોકો બચી ગયા, અને થોડીક જ વારમાં શું થયું, ત્યાં સુનામી આવી અને એ લોકો ત્યાંથી બચી જાય છે। તો આ રીતે ડોલ્ફિન પણ એકબીજાને સમાચાર આપવા અલગ અલગ અવાજો કરે છે। વૈજ્ઞાનિકોનું માનવું છે કે પ્રાણીઓ તેમની પોતાની ખાસ વિશેષ ભાષા હોય છે, એવે હવે તો આપણે પણ અમુક પંખીઓને આપણે જોઈએ છીએ અથવા તો
પશુઓને જોઈએ છે તો આપણને ખ્યાલ આવે કે એ લોકોની પણ કેવી હોય છે, અલગ ભાષા હોય છે અને એ ભાષા દ્વારા એ શું કરે છે, એકબીજાને સંકેત આપે છે. તો આના નંબર 10 ઉપર આપણને અમુક પ્રશ્ન આપ્યા છે. શું તમે પ્રાણીઓના અવાજ સમજી શકો છો, કયા કયા? તો શું તમે સમજી શકો છો? ના, આપણે પ્રાણીઓના અવાજ સમજી શકતા નથી. શું કેટલાક પ્રાણીઓ તમારી ભાષા સમજી શકે છે, કયા કયા? આપણી ભાષા પ્રાણીઓ સમજી શકે છે. તો કેટલાક પાલતુ પ્રાણીઓ છે, કૂતરો, પોપટ, મદારીઓનું વાંદરું, એ બધા આપણી ભાષા સમજી શકે છે. તો આ રીતે પ્રાણીઓની આપણે શેની વાત કરી, આપણે પોતાને જે સંદેશો છે એ મોકલવાની વાત કરી કે પોતાના જે દુશ્મનોથી બીજાને કઈ રીતે ચેતવણી આપે છે. હવે આપણે વાત કરીએ પક્ષીઓ અને ડોલ્ફિનની જેમ તમે પણ તમારી પોતાની સમાચાર આપવાની અવાજની ભાષા બનાવી શકો છો. બરાબર, આપણે પક્ષીઓ જે રીતે જુદા જુદા અવાજ કરી અને શું કરે છે, બીજા પ્રાણીઓ પશુઓને સંકેત આપે છે, એવી રીતે તમે પણ પોતાની અલગ ભાષા બનાવી અને તમે પણ એનો ઉપયોગ કરી શકો છો. હવે અહીંના પછી છે જાગવું અને ઊંઘવું. જેવી રીતે આપણને સાંભળવાની, શૂંઘવાની, જોવાની દરેક ઇન્દ્રિય જુદી જુદી છે, એવી જ રીતે પશુ અને પ્રાણીમાં જાગવાની અને ઊંઘવાની ઇન્દ્રિય પણ શું કામ કરે છે, અલગ કામ કરે છે. કેટલાક પ્રાણીઓ અમુક ઋતુમાં લાંબી ગાઢ નિંદ્રામાં જતા રહે છે, પછી તેઓ ઘણા મહિનાઓ સુધી દેખાતા નથી. ઠંડીની ઋતુમાં તમે ઘરડીઓને ઘરમાં જોઈ શકતા નથી. શું તમે તે નોંધ્યું છે કે ક્યાં ગયો છે? બરાબર, એટલે આમ જોવા જઈએ તો શિયાળાની ઋતુમાં જે ઘરોળી છે એ આપણે લાંબી ગાઢ નિંદ્રામાં જતી રહે છે અને એના કારણથી આપણને જોવા મળતી નથી. હવે આપણે આગળ વાત કરીએ તો સ્લોથ. આ સ્લોથ શું છે? જે રીંછ જેવું લાગે છે પણ રીંછ છે નહીં, તે સ્લોથ છે. તે દિવસના આશરે 18 કલાક વૃક્ષની ડાળી પર ઊંધા લટકી અને ઊંઘવામાં વિતાવે છે. કેટલા કલાક ઊંઘે છે? 18 કલાક ઊંઘે છે. સ્લોથ જે એ વૃક્ષ પર રહે છે અને તેના પર્ણો ખાય છે, તેને ક્યારેક જ બીજું કંઈ જોઈએ છે. જ્યારે તે એક વૃક્ષ પરથી પૂરતા પર્ણો ખાઈ લે છે, તે નજીકના વૃક્ષ પર જતું રહે છે. સ્લોથ લગભગ 40 વર્ષનું જીવન જીવે છે અને આ સમય દરમિયાન તે ફક્ત 8 જેટલા વૃક્ષ પર જ જાય છે. અઠવાડિયામાં 1 વખત તે પોતાની જાતને હળવું કરવા વૃક્ષ નીચે ઉતરે છે. બરાબર, તો આ વાત થઈ સ્લોથની કે શું કરે છે, એ પોતાનું જીવન એ વૃક્ષ પર જ વિતાવે છે. એ 18 કલાકની ઊંઘ લે છે, 40 વર્ષનું એનું જીવન હોય છે અને પોતાના જેટલા પાંદડા ખાવા હોય એટલા પાંદડા ખાઈ અને આટલા 40 વર્ષના જીવનમાં એ 8 જેટલા વૃક્ષો બદલે છે અને અઠવાડિયામાં 1 વખત પોતાને હળવું કરવા માટે શું કરે છે, વૃક્ષની નીચે ઉતરે છે. તો આ રીતે હવે આપણે જોવાનું છે સ્લોથનો ઊંઘવાનો સમય. સ્લોથ એ લગભગ આપણે કીધું કે 18 કલાક એ ઊંઘે છે. તો આપણને અહીંયા જોવા જઈએ તો આપણે ગણિતમાં આપણે અપૂર્ણાંક આપણે શીખ્યા હશે. એવી જ રીતે અહીંયા છે તો કે 1 ભાગ બરાબર આપણે કેટલા લેવાના છે, 2 લેવાના છે. તો સ્લોથ કેટલા કલાક ઊંઘે છે, 18 કલાક ઊંઘે છે. તો આપણે 18 કલાકે શું કરવાનું છે, એને દર્શાવવાના છે. તો આપણે કઈ રીતે દર્શાવીશું, આ થયું 2, એટલે કે 1 ભાગને આપણે 2 ગણીશું, એટલે કે 2, 4, 8, 10, 12, 14, 16 અને 18. બરાબર, એટલે કે સ્લોથ એ કેટલા કલાક ઊંઘે છે, તો કે 18 કલાક ઊંઘે છે. તો આવી રીતે જુદા જુદા પ્રાણીઓ પણ જુદા જુદા કલાક સમય એ શું કરે છે, એ ઊંઘે છે. તો આપણે જો ગાયની વાત કરીએ તો ગાય એ ફક્ત 4 કલાક ઊંઘે છે. કેટલા કલાક ઊંઘે છે, 4 જ કલાક ઊંઘે છે. બરાબર, કેટલા કલાક ઊંઘશે, એ ફક્ત 4 કલાક ઊંઘે છે. તો આવી જ રીતે આપણી પાઠ્યપુસ્તકમાં પાના નંબર 11 ઉપર આપણને જુદા જુદા અજગર, જીરાફ, બિલાડી અને ઘરોળી એ કેટલું ઊંઘવામાં સમય વિતાવે છે એ આપણને ભાગ પૂર્ણ કરેલો છે અને એના ઉપરથી આપણે કેટલા કલાક ઊંઘે છે એ આપણે અહીંયા નોંધવાનું છે. અને આ ચિત્ર પણ તમે તમારી પાઠબુકમાં દોરશો.
बराबर छे। એટલે અજગર એ 18 કલાક ઊંઘે છે, જિરાફ એ ફક્ત 2 જ કલાક ઊંઘે છે, બિલાડી 12 કલાક ઊંઘે છે અને ગરોડી કેવા મોટા આમ જોવા જઈએ તો શિયાળાની ઋતુમાં 24 કલાક એ ઊંઘે છે। તો આમ આપણે આ શું જોયું કે જાગવું અને ઊંઘવું, કે પ્રાણીઓ જે પ્રમાણે જુદા જુદા ઇન્દ્રિયોનું કામ કરે છે એવી જ રીતે એ ઊંઘવામાં પણ એનો સમય કેવો હોય છે, જુદો જુદો હોય છે। એના પછી આપણે વાત કરીએ તો કે વગનું અસ્તિત્વ। વગ રાત્રે આપણા બધા કરતાં 6 ગણો વધુ સારી રીતે જોઈ શકે છે, બરાબર। વગની જોવાની દ્રષ્ટિ કેવી છે, આપણા કરતાં વધુ 6 ગણી વધુ સારી રીતે જોઈ શકે છે। વગની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તે હવામાં હલનચલન અને ધ્રુજારી અનુભવી શકે છે। તે વગને અંધારામાં આગળ ધકેલવામાં અને ખોરાક શોધવામાં મદદ કરે છે, બરાબર। એટલે કે આ જે વગની જે મૂછો છે એ પણ શું કરે છે, એની હલનચલન કરવાની, અંધારાની અથવા ખોરાક શોધવાની અંદર પણ આ એની ઇન્દ્રિય શું કરે છે, કામ કરે છે। વગની સાંભળવાની ઇન્દ્રિયો પણ એટલી જ તીવ્ર છે કે તે પાંદડાના ખખડાટનો અવાજ અને ઘાસ વચ્ચે પ્રાણીઓના હલનચલનનો અવાજને પણ શું કરે છે, જુદો પાડી શકે છે, અલગ પાડી શકે છે। અને એના કાન કઈ દિશામાં પ્રાણી છે અથવા ખોરાક છે એ સાંભળવામાં મદદ કરે છે। વગ અલગ અલગ કાર્યો માટે અલગ અલગ અવાજ કરી શકે છે, એટલે કે ખોરાક માટે અથવા કંઈ ગુસ્સામાં હોય ત્યારે વગણને બોલાવવા માટે જુદી જુદી ગર્જનાઓ અથવા ગુરીને એ પોતાના અવાજ દ્વારા 3 કિલોમીટર દૂર સુધી સંભળાઈ શકે એ રીતે પોતાનું ઇન્દ્રિય વગની ઇન્દ્રિય કામ કરે છે। દરેક વગનો પોતાનો કેટલાક કિલોમીટર સુધીનો વિસ્તાર હોય છે, જેવી રીતે આપણે કૂતરાની વાત કરી હતી કે પોતાનો વિસ્તાર એ જાતે બનાવે છે, એ પોતાના મળ અને પેશાબ દ્વારા એ શું કરે છે, એ સૂંઘી અને પોતાનો વિસ્તાર નક્કી કરે છે। એવી જ રીતે આ વગ પણ છે, જે વગ તેના વિસ્તારને તેના પેશાબની નિશાની બનાવી અલગ પાડે છે। એક વગ પોતાના વિસ્તારમાં બીજા વગની હાજરી તે વગના પેશાબની ગંધથી પારખી શકે છે। એક વગ બીજા કોઈ વગના વિસ્તારમાં જવાનું ટાળે છે, તો આ વગ પણ શું કરે છે, પોતાનો વિસ્તાર બનાવે છે અને બીજાના વિસ્તારમાં એ જતો નથી। અને આ જે વગ સૌથી સવધ પ્રાણી છે અને છતાં પણ આ જે વગનું અસ્તિત્વ જોખમમાં છે। આપણે જોવા જઈએ તો કે વગનું અસ્તિત્વ જોખમમાં છે એને લઈ અને આપણી ત્યાંના જે પણ રાષ્ટ્રીય ઉદ્યાન છે એ લોકોએ પણ ઘણા બધા નિયમો બનાવ્યા છે। શું મનુષ્ય પણ પ્રાણીઓ માટે જોખમી છે, આપણે શું આપણા મનમાં એ પ્રશ્ન થાય, બરાબર। તો શું જોખમી છે, હા જોખમી છે, કયા કારણથી, કારણ કે એ લોકોનું જે આપણે જંગલો છે એનો આપણે બધાએ શું કર્યો છે, નાશ કર્યો છે, એના કારણથી એ લોકોની વસ્તી શું થઈ છે, ઘટતી ગઈ છે। તો એના કારણથી અથવા તો આપણે અમુક માણસ જે અમુક વ્યક્તિ હોય છે એનો પ્રાણીઓનો શિકાર કરવાથી, તો આ રીતે જુદા જુદા કારણથી પણ મનુષ્ય એ પ્રાણીઓ માટે શું છે, જોખમી છે। બધા પ્રાણીઓને મારી નાખવામાં આવે છે અને શરીરના અંગો વેચવામાં આવે છે, હાથીના દાંત, ગેંડાના શિંગડા, વગ, મગર અને સાપની ચામડી, કસ્તુરી મૃગની જે ચામડી, આમ બધી વસ્તુને અને મારી અને પ્રાણીઓને મારી અને માણસો પ્રાણીઓનો શિકાર કરે છે, તેથી તેઓને શિકારી પણ કહેવાય છે। અને એટલા માટે શું છે, મનુષ્ય એ પ્રાણીઓ માટે કયા છે, જોખમી છે એમ કહી શકાય। વગ અને સિંહ જેવા બીજા કેટલાક પ્રાણીઓ સંખ્યા આપણા દેશમાં ઘટી રહી છે। વગની સાથે સાથે આપણે બીજા બધા ઘણા પ્રાણીઓ પણ એવા છે જેની સંખ્યા આપણે દેશમાં ઘટી રહી છે। આપણને ભય છે કે આ જ રીતે જો પ્રાણીઓ ઘટતા રહેશે તો અમુક સમયમાં એ લુપ્ત થઈ જશે। એમની રક્ષા અને સુરક્ષા માટે સરકારે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યો છે, તેમાંના કેટલાક ઉત્તરાખંડમાં જીમ કોર્બેટ નેશનલ પાર્ક અને રાજસ્થાનમાં ભરતપુર જિલ્લામાં થાના અને ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જે કચ્છનો અખાત અને વાસદા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે। આ વિસ્તારમાં કોઈ પ્રાણીનો શિકાર કરી શકે નહીં અને જંગલને હાનિ પહોંચાડી શકે નહીં। તો આ આપણે શેની વાત કરી કે પ્રાણીઓના અભયારણ્યોની વાત કરી જેનાથી આપણે
એને લોકોને રક્ષણ મળી શકે અને એ લોકો પણ એ પોતાના રાષ્ટ્રીય ઉત્થાનમાં પોતાનું જે જીવન છે એને આપણે બચાવી શકીએ. આ જ રીતે તમે પણ તમારી પાઠબુકમાં ભારતમાં રાષ્ટ્રીય ઉત્થાનો તથા અભયારણ્ય બીજે ક્યાંક જોયા હોય અથવા સાંભળ્યું હોય તેની માહિતી તમારે તમારી નોટબુકમાં એન્ટ્રી કરવાની છે. અને આપણી પાઠ્યપુસ્તક 14માં એક કૂતરાનું ચિત્ર છે, ચિત્ર આપેલું છે, કાગળથી બનાવેલું છે, જે તમારે બનાવી અને તમારી નોટબુકમાં લગાવવાનો છે. આજે આપણો ભાગ 3 એ અહીંયા પૂરો થાય છે અને પાઠ 1 મજાની ઇન્દ્રિયો અહીંયા પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત.